નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત કરીએ સુરતની. જો વાત કરીએ સુરતમાં ઓએનજીસી બ્રિજ પર SK9 નંબરનું જહાજ ટકરાયું છે. મગદલા બંદરથી જહાજ છૂટી જતા બ્રિજ સાથે આ જહાજ ટકરાયું હોવાની ઘટના બની છે. મગદલા બ્રિજને ત્રીજી વખત જહાજ ટકરાયું હોવાની આ ઘટના છે. તો રાત્રિના સમયે આ ઘટના બની હતી. અંધારામાં આ પ્રકારે જહાજ ટકરાતા થોડી વાર માટે તો જીવ તાળવે ચોંટી ગયા હતા જહાજમાં સવા લોકોના. તો SK9 નંબરનું જહાજ ટકરાયું હોવાની ઘટના બની છે. મગદલા બંદરથી છૂટી ગયું હતું અને આ જહાજ બ્રિજ પર ટકરાયું હતું. તો ત્રીજી વખત આ પ્રકારની ઘટના બની છે. સુરતમાં જે ઘટના બની છે, ONGC બ્રિજ પર SK9 નંબરનું જહાજ ટકરાયું હતું. કચ્છબની વિસ્તારમાં સાધારા ડેમમાં લીકેજથી પાણીનો વેડફાટ થયો છે. ડેમની મુખ્ય લાઇન નજીક જ આ ગાબડું પડ્યું છે. આવતીકાલે સિંચાઈ વિભાગ આ અંગેનું સમારકામ હાથ ધરશે. તો પાણીનો જથ્થાનો જે બગાડ ન થાય તે માટે તંત્રએ દાવો પણ કર્યો હતો, પરંતુ હાલમાં તો જે પ્રકારે આ ગાબડું પડ્યું છે તેના કારણે પાણી વહી ગયું હતું અને વેડફાટ થતો નજરે પડી રહ્યો છે. તો સાધારા ડેમમાં લીકેજથી પાણીનો વેડફાટ થયો હતો, પાણીનો બગાડ થયો હતો અને ડેમની મુખ્ય લાઇન નજીક આ ગાબડું પડ્યું હતું. અમદાવાદના ઓઢવના વિરાટનગર પાસે મહિલાના પર્સની ચોરી થઈ છે. બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ₹25,000 રોકડા અને ત્રણેય શખ્સોની હાલમાં ધરપકડ પણ કરી લેવાઈ છે. તો પોલીસે સીસીટીવીના આધારે આ શખ્સોની ધરપકડ કરી છે. તો આખી જે ઘટના રહી હતી, ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર્યવાહી કરી અને આખરે આ ત્રણેય શખ્સોને ઝડપી લેવાયા છે. ચોરીની ઘટના બની હતી જેના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ત્રણ શખ્સો જે ચોરીને અંજામ આપતા હોવાની તમામ ઘટના જે કેદ થઈ હતી તેના આધારે આ ત્રણેય શખ્સો સુધી પોલીસ પહોંચી શકી છે. તો બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ચોરી કરી હતી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ₹25,000 રોકડા અને આ અંગેની જે ચોરીની ઘટના રહી છે તેને જોતા ઝડપી કાર્યવાહી પોલીસની જોવા મળી છે. વિરાટનગર પાસે મહિલાના પર્સની ચોરી થવાની ઘટના બની હતી. તો બાઇક પર ત્રણ શખ્સો આવ્યા હતા અને ત્યારબાદ આ મહિલાના પર્સની ઉઠાંતરી કરી હતી. ડાંગ સાપુતારામાં ધુમ્મસ સાથે રમણીય વાતાવરણ સર્જાયું છે. પ્રવાસીઓ માટે જે ખાસ આ વાતાવરણ છે તેના કારણે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અતિશય ધુમ્મસને કારણે અકસ્માતની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. તો આપ જોઈ રહ્યા છો જે રમણીય નજારો છે. મોસમના બદલાવના કારણે પ્રવાસીઓમાં પણ ધસારો વધ્યો છે, પરંતુ બીજી તરફ વિઝિબિલિટી ઓછી હોવાના કારણે અહીં અકસ્માતની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. તો વાહન ચાલકો માટે પણ એક મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે આવા વાતાવરણના કારણે. તો બીજી તરફ પ્રવાસીઓ આવા વાતાવરણની મજા પણ લઈ રહ્યા છે. સાપુતારામાં ધુમ્મસ સાથેનું વાતાવરણ સર્જાયું છે. તો આપ જોઈ રહ્યા છો સાપુતારાના દ્રશ્યો છે કે જ્યાં કુદરતી વાતાવરણ જે સર્જાયું છે અને રમ્ય વાતાવરણને માણવા માટે પ્રવાસીઓનો મોટો ધસારો અહીં જોવા મળી રહ્યો છે. તો વિઝિબિલિટી ઓછી થવાના કારણે અહીં વાહન ચાલકોને પરેશાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે, પરંતુ બીજી તરફ અહીં ખાસ જે પ્રવાસીઓ સાપુતારાની મજા માણવા આવતા હોય છે તેમની મજામાં વધારો થયો છે. હેરિટેજ સિટી અમદાવાદ હાલ ભુવાન નગરી બની બેઠી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના જીવરાજ પાર્ક નજીક અગાઉ પડેલા મસમોટા ભુવા બાદ ફરી એક વખત અગાઉના ભુવા નજીકનો બીજો ભુવો પડ્યો છે. મેટ્રો સ્ટેશનની નીચે જ 20 ફૂટ ઊંડો આ ભુવો પડ્યો છે, જેના કારણે ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાયું છે. તો ભુવો પડવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યાં ભુવો પડવાના કારણે મેટ્રોની સુરક્ષા અંગે પણ કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. અમદાવાદ શહેરે સ્માર્ટ શહેર અને હેરિટેજ સિટી બની ગયું છે, પરંતુ નવો એક રેકોર્ડ અમદાવાદ કોર્પોરેશન નોંધાવવા જઈ રહ્યું છે, તે છે ભુવા નગરીનો. અમદાવાદ શહેરના જીવરાજ પાર્કમાં વધુ એક ભુવો પડ્યો છે. અમદાવાદ શહેરમાં આ 41મો ભુવો છે કે જે નવા રેકોર્ડ સર કરી રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ જીવરાજ પાર્ક છે, આ જીવરાજ પાર્કનો એરિયો છે. ઉપર મેટ્રોનું જે બસ સ્ટેશન છે તેની ઉપર નીચે જ આ ભુવો છે તે પડ્યો છે. તેને લઈને કદાચ કહી શકાય કે વધુ એક વખત જોખમ મેટ્રોની કામગીરી પર ઊભું થઈ રહ્યું છે. અને થોડી વાર પહેલાં જ આ જ ભુવો એની પાસેના 1.5 કિલોમીટર એરિયામાં જ ભુવો પડ્યો હતો, બાજુમાં જ આ નવો ભુવો અહીં પડ્યો છે.
શહેરનું તંત્ર શું કરી રહ્યું છે અમદાવાદ કોર્પોરેશન, તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે. સ્થાનિકો આપણી સાથે ઘણા બધા જોડાયા છે, સ્થાનિકોની વાતચીત કરશું. સ્થાનિકો શું કહી રહ્યા છે વાત કરીએ. કાકા, વધુ એક અમદાવાદ શહેરમાં 41મું ભૂ કદાચ વર્લ્ડ હેરિટેજ સિટી જે બન્યું છે, એમાં 9 રેકોર્ડ અમદાવાદ કોર્પોરેશન નોંધાવી રહ્યું છે ભૂવા માટે. અત્યારે અહીંયા આગળ જે ભૂવાઓ હાલમાં પડી રહ્યા છે, વગર વરસાદે પડે છે, આ લોકો ભૂવા પૂરે છે, તેની અંદર પાણીનું ક્યુરિંગ બિલકુલ કરતા નથી અને એમને કોરેકોરું પૂરી જાય છે. એને હિસાબે વરસાદ પડે એટલે પાછું પાણી અંદરથી પાછા ભૂવા પડી જાય છે. આ બીજો ભૂવો છે. હવે શી ખબર આગળ ક્યારે કયો ભૂવો પડશે. આમાં 2 મહિના થયા તો આગળના ભૂવામાં 6 મહિના હેરાન થવું પડે, 12 મહિના હેરાન થવું પડે, એની શું ગેરંટી? જી ચોક્કસ. લોકો જી સાની વધુ એક ભૂવો અમદાવાદ શહેરમાં આ વિસ્તારની અંદર કદાચ 4th કે 5મો ભૂવો છે. હવે આની અંદર મારું તો કહેવાનું એટલું થાય છે કે અત્યારે વરસાદ નથી, છતાં પણ આ હાલત છે. જો ફૂલ વરસાદ પડે તો કદાચ આનાથી બી વધારે ખરાબ હાલત થઈ શકે. આની તકલીફ એવું છે કે જે અહીંના લોકલ નાગરિક છે એ લોકોને જ પડી રહી છે, એવું છે. ચોક્કસ. મેટ્રો કાકા, મેટ્રો ઉપર છે, મેટ્રોનું આ બસ સ્ટેશન બનવાનું છે, એની નીચે જ ભૂવો છે. કેટલું જોખમ મેટ્રોના સ્ટેશન ઉપર જોવા મળી રહ્યું છે આપને? હવે સાહેબ, આમાં આ થવાથી આ મેટ્રોની શું દશા થશે અને એના સિવાય પબ્લિકની શું દશા થશે? અમારું એ કહેવું છે કે આ બધું આવું ચોટિંગ કરવાથી આ નુકસાન આ પબ્લિકને વેઠવાનું છે ને. જે ચોક્કસ સ્થાનિક લોકો જે ચોક્કસ કહી રહ્યા છે કે આ જે સ્થિતિ છે કે જે સતત ભૂવાઓ શહેરમાં પડી રહ્યા છે તેને લઈને અહીંના જે સ્થાનિક લોકો તેને પણ ભોગવવું પડી રહ્યું છે. અને સાથે સૌથી મોટો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ મેટ્રોનું સ્ટેશન જીવરાજ પાર્કનું અહીં બનવાનું છે અને નીચે જ આ પ્રકારનો ભૂવો છે, બાજુમાં પિલ્લર છે. કદાચ મોટું જોખમ અહીં જોવા મળી રહ્યું છે તે ચોક્કસ. અને થોડા મહિના પહેલાં જ આગળની સાઈડમાં આ પ્રકારનો જે અહીંયા ભૂવો છે તે ભૂવો અહીં જોવા મળ્યો હતો. ચોક્કસ અનેક સવાલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી પણ ઉઠી રહ્યા છે અને અમદાવાદ શહેર એ ભૂવા નગરી બની રહ્યું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. કેમેરામેન અમિત સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના ગુરુકુળમાં પોલીસ દ્વારા ટ્રાફિક ટ્રાય કરવામાં આવી છે, જ્યાં દબાણોને દૂર કરી દેવાયા છે અને નો પાર્કિંગમાં પાર્ક કરેલા કેટલાક વાહનો પણ ટોઈંગ કરી લેવાયા. ત્યારે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેના માટે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ત્યાં બીજી તરફ જાણે પ્રજા પણ પોલીસનો સાથ આપતી હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક સ્થાનિકો દ્વારા ટ્રાફિક ડ્રાઇવ કરવા માટે આવેલી પોલીસને ગુલદસ્તો પણ આપવામાં આવ્યો. એક તરફ છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી છે. અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી રહી છે, જ્યાં કડકપણે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે લોકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યાં બીજી તરફ હવે પોલીસને ખાસ કરીને અમદાવાદ શહેરના શહેરીજનો તરફથી પણ સહકાર મળી રહ્યો છે. જ્યાં પોલીસ પહોંચી હતી, જે નો પાર્કમાં પાર્ક કરેલા વાહનો હતા તેને ટોઈંગ કરવામાં આવ્યા હતા. બીજી તરફ આડેધડ જે પાર્ક કરેલા વાહનો છે તેને પણ ઉઠાવવામાં આવ્યા છે. તો સાથે સાથે દબાણ હટાવ ઝુંબેશ પણ ચાલી રહી છે. તો બીજી તરફ ગુલદસ્તો આપીને પોલીસનું સ્વાગત કરવામાં આવ્યું હતું, કારણ કે છેલ્લા કેટલાય દિવસ સુધી પોલીસ ખડે પગે છે અને ટ્રાફિકના નિયમો અનુસરવામાં આવે તેવા તમામ પ્રયત્નો પોલીસ તરફથી થઈ રહ્યા છે. 35 દિવસથી જે જુદી જુદી એરિયામાં ડ્રાઈવ ચાલે છે, ગુરુકુળ રોડ ઉપર થોડીક અડચણોની અને દબાણોની સમસ્યા હતી, જેથી લોકોમાં થોડીક અવેરનેસ આવે, જાગૃતિ આવે, એટલે અમે અત્યારે સુભાષ ચોક ઊભા છીએ. ત્યાં આગળ બી જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે, સ્ટોપ લાઇનનો અમલ નથી કરી રહ્યા, હેલ્મેટ નથી પહેરી રહ્યા, રોંગ સાઈડમાં આવી રહ્યા, એમને પણ અમે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છીએ, ડિટેન પણ કરી રહ્યા છે. સાથે સાથે આ બંને પાછળના રોડ આપણે બિલકુલ દબાણો મુક્ત કર્યા છે અને આવનારા દિવસોમાં નજીકના જ ભવિષ્યમાં જો જરૂર જણાશે તો અમે કોર્પોરેશનને સાથે રાખી એકચ્યુઅલી દબાણ કેટલું છે, એકચ્યુઅલી એનું એન્ક્રોચમેન્ટ કેટલું છે એને પણ અમે દૂર કરાવીશું અને દબાણ તોડાવીશું. અચાનક જે ટ્રાફિક ડ્રાઈવ છે તે યોજવામાં આવી છે, કારણ કે ગુરુકુળ ખાતે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી કે જે કોમ્પ્લેક્સ જે છે તેમાં આવનારા જે વેપારીઓ છે અને જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે જે ટ્રાફિકની સમસ્યા છે તે અહીં વકરી હતી. ત્યારે હાલ પણ જે પોલીસનો કાફલો જોઈ શકાય છે કે ગુરુકુળ 4 રસ્તા ખાતે જે વાહનો જે છે તે વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. જે લોકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હતું તે લોકોને દંડ આપી અને તેમના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. એસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે અહીં તૈનાત છે. ખાસ કરીને જે પ્રકારે અમદાવાદમાં ટ્રાફિકનું ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે, ટ્રાફિકને નાથવા થઈને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, સ્થાનિક લોકો દ્વારા પણ આ કાર્યવાહીને બિરદાવવામાં આવી રહી છે અને પોલીસની સાથે પ્રજા પણ છે. પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે શું કાર્યવાહી થઈ છે અધિકારી આપણી સાથે છે. શેખ સાહેબ, આજની કાર્યવાહી શું છે? આજે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર અમદાવાદ શહેરના મુખ્ય માર્ગો પર જે કોઈ લોકો
ગેરકાયદેસર પાર્કિંગ કરે છે તેમના વિરુદ્ધ આજે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાહેબ, જે પ્રકારે ગુરુકુળ ખાતે આડેધડ પાર્કિંગ કરવામાં આવતું હતું, અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? કેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા અને કેટલા લોકોને મેમો આપવામાં આવ્યા છે? હાલ આ કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધી 60 ટુ વ્હીલર્સ અને 20 જેટલા ફોર વ્હીલર્સ વિરુદ્ધ અમે કાર્યવાહી કરી છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે. હજી ચોક્કસ તો હાલ જે કાર્યવાહી તે ચાલુ છે, જોઈ શકાય છે કે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રકારે પોલીસ દ્વારા જે લોકોએ હેલ્મેટ ન પહેર્યા હોય અને જે લોકો દ્વારા કાયદાનું પાલન ન કરવામાં આવતું હોય તે તમામ લોકોને પોલીસ દ્વારા દંડ આપવામાં આવે છે. સ્થાનિક લોકો દ્વારા પણ જે કાર્યવાહી છે તેને બિરદાવવામાં આવી રહી છે, કારણ કે પોલીસ દ્વારા જે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, એસીપી સહિતનો જે કાફલો છે તે અહીં તૈનાત છે અને તમામ લોકોને દંડાત્મક જે કાર્યવાહી છે તે કરી રહ્યો છે અને ટ્રાફિક નિયમન પાલનનું જે આ નિર્દેશ છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે કે હવે જે પોલીસ છે તે એક્શનમાં છે અને હાલ જે ગુરુકુળ ખાતે પોલીસ જે છે તે ટ્રાફિક ડ્રાઈવ કરી રહી છે. તો આ તરફ સુરતના લીંબાત વિસ્તારમાં પણ દબાણ હટાવ કામગીરી જોવા મળી. અહીં ગેરકાયદેસર બનેલા બકરા બજાર પર તંત્રએ તવાઈ બોલાવી છે. બકરા બજારને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ જવાબદારો દ્વારા દબાણ ન હટાવાતા અંતે પાલિકાની ટીમ દબાણ હટાવવા માટે પહોંચી હતી. આ સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જો કે પાલિકાની ટીમે ગેરકાયદેસર રીતે બનેલા પતરાના શેડને તોડી પાડ્યા હતા. તો બીજી તરફ વડોદરામાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી. શહેરના અલકાપુરી વિસ્તારથી લઈને જીએબી સર્કલ સુધી પોલીસે આ કાર્યવાહી કરી હતી, જેમાં પોલીસે વાહન ચાલકોને ટ્રાફિક નિયમો ભંગ કર્યા હોય તો તેઓને રોકીને મેમો આપ્યો હતો. તો નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરાયા હતા. છેલ્લા એક સપ્તાહથી વડોદરાની અંદર જે રીતે ટ્રાફિક નિયમનના કડક અમલને લઈને ટ્રાફિક ડ્રાઈવ દરરોજ યોજવામાં આવી રહી છે, આજે એક જાહેર રજા છે. આજે રવિવાર હોવા છતાં પણ જે ટ્રાફિક શાખાએ આજે જે કામગીરી જે છે ટ્રાફિક ડ્રાઈવની તે યથાવત રાખી છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે અલકાપુરી થી જે જીબી સર્કલનો જે વિસ્તાર છે ત્યાં આગળ જે રીતે આડેધડ જે પાર્કિંગ કરવામાં વાહનોને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે, સાથે સ્થળ ઉપર જ તેમને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વડોદરા શહેર ટ્રાફિક શાખા જે છે એ ક્રેન લઈને જે આ ડ્રાઈવ યોજી રહી છે. પગપાળા ચાલતા ચાલતા તેઓ જે રેલવે ગંડાળાથી તેમણે શરૂઆત કરી અને હવે આ જે મેઇન મુખ્ય જે રાજમાર્ગ છે ત્યાંથી તેઓ જીબી સર્કલ સુધી આ રીતે જઈ રહ્યા છે, કારણ કે સૌથી અતિ વ્યસ્ત આ વિસ્તાર છે. ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા ગંભીર છે, ત્યારે એક બાજુ ટ્રાફિક નિયમનની કામગીરી અને સાથે સાથે પાર્કિંગની જે સમસ્યા જે છે એ રવિવારે પણ બિલકુલ તેને સુચારુ રૂપથી બનાવવા માટેની આ કાર્યવાહી છે. સ્થળ ઉપર જ ટ્રાફિક નિયમન જે તોડે છે. આપ જોઈ રહ્યા છો કે એક રિક્ષા ચાલક છે કે જેણે એકથી વધુ મુસાફરો જે છે તે અહીંયા બેસાડ્યા છે અને એને સ્થળ ઉપર જ અત્યારે અહીંયા આગળ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આમ પાર્કિંગની સમસ્યા તો ખરી જ, પણ સાથે સાથે જે પણ ટ્રાફિક નિયમનનો જે ભંગ કરે છે તેની સામે પણ ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી છે. મગફળી કાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. અલગ અલગ શહેરમાં ધરણા બાદ પરેશ ધાનાણીએ જામનગરના હાપા ખાતે પ્રતિક ઉપવાસ કર્યા. હાપા સ્થિત વેરહાઉસ નગર બહાર ધાનાણી કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે ધરણા પર બેઠા. તો આ સમયે તેમની સાથે જામનગર કોંગ્રેસના નેતા વિક્રમ માડમ પણ હાજર રહ્યા. પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો છે કે એપ્રિલ મહિનામાં ગોડાઉનમાં મગફળીમાં આગ લાગી હતી અને મગફળીની બોરીઓ બળીને ખાખ થઈ હતી, ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં નથી આવી. પણ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ નથી થઈ, જેને લઈને હવે તેઓ સરકાર સામે મોરચો ખોલી રહ્યા છે. ગોડાઉન સળગ્યું, ગોંડલનું ગોડાઉન સળગ્યું, સાપર કે રાજકોટમાં ગોડાઉન સળગ્યું, એની પૂરતા પ્રમાણમાં પોલીસ ફરિયાદો કરવાની પણ દરકાર સરકારે સુકામે ન લીધી. એફએસએલનો રિપોર્ટ, એગ્રી ખેતીવાડી ખાતાની તપાસનો અહેવાલ કે સીઆઈડી ક્રાઇમે કેમ કોઈ આરોપીઓને ન્યાયના કઠેરામાં ઊભા રાખીને જેલના સળિયા પાછળ ન ધકેલા, એ ગુજરાતની જનતા ભાજપની સરકારને સવાલ પૂછી રહી છે. વાત આણંદની. આણંદના વિદ્યાનગરમાં એક કોલેજિયન યુવકને યુવતીની છેડતી કરવી ભારે પડી ગઈ. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં એક યુવતી એક યુવકને માર મારી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ યુવતી યુવકને પાઠ ભણાવી રહી છે. તો બીજી તરફ આ યુવક યુવતીની માફી પણ માંગતો દેખાઈ રહ્યો છે, પણ યુવતી તેની એક પણ વાત સાંભળવા તૈયાર નથી અને તેને એક બાદ એક થપ્પડો મારી રહી છે. તારી પ્રાઇવસી તો બધાને આપી છે.
અને હવે વાત કરીએ શિક્ષકના ક્રૂર ચહેરાની. રાજસ્થાનમાં દોસામાં સામે આવ્યો શિક્ષકનો ક્રૂર ચહેરો. શિક્ષકે 10મા ધોરણના વિદ્યાર્થીને ક્લાસમાં માર માર્યો. અંદાજે 5 મિનિટ સુધી શિક્ષક વિદ્યાર્થીને માર મારતો રહ્યો. વિદ્યાર્થી પર શિક્ષકે લાત, ફેંટ અને તમાચાનો રીતસરનો વરસાદ વરસાવ્યો. શિક્ષક જાણે કોઈ ફિલ્મી એક્ટર હોય તે રીતે વિદ્યાર્થીને મારી રહ્યો છે અને તેને પટકી પણ રહ્યો છે. ત્યારે સમગ્ર ઘટના દોસાની સ્વામી વિવેકાનંદ રાજકીય જે મોડેલ સ્કૂલ છે તેની છે. શાળામાં લગાવાયેલા સીસીટીવીમાં શિક્ષકની આ ક્રૂરતા કેદ થઈ છે. પંચમહાલના શિવરાજપુર નજીક જવાન પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ, જેમાં એક જ મુસ્લિમ પરિવારના 7 લોકોના મોત નીપજ્યા છે. આ તમામ મૃતકો બોડેલીના રહેવાસી છે. આ પરિવાર કારમાં લઈને જતો હતો ત્યારે જાંબુગોડા શિવરાજપુર રોડ પર આવેલા જવાન ગામ પાસે કાર ખાડામાં ખાબકી હતી, જેના કારણે 7 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ફાયર બ્રિગેડની એક ટીમ અને 108ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તો ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. ભરૂચમાં સાપથી સાવધાન. ચોમાસામાં સાપના આતંકથી લોકો ભયભીત થઈ ઉઠ્યા છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 40 દિવસમાં સાપ કરડવાના 31 જેટલા કેસ નોંધાયા છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ચોમાસામાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જાય છે. આથી સરિસૃપ જીવો બહાર નીકળે છે અને માનવીનો પગ પકડતા તે ડંખ પણ મારતા હોય છે. આ ઉપરાંત આ સમયે સાપ ઈંડા પણ મૂકે છે અને આથી તે વધુ ખતરનાક બની જાય છે. ભરૂચમાં 40 દિવસમાં સર્પદંશના જે કેસો નોંધાયા છે ત્યારે લોકોમાં ભય ફેલાયો છે. વરસાદી સીઝનમાં સાપ જે બહાર નીકળી રહ્યા છે તેના કારણે કેટલાક લોકો જે આસપાસના વિસ્તારોમાં રહી રહ્યા છે તેઓ પણ આ અંગે રજૂઆત કરી રહ્યા છે. ચાલીસ દિવસમાં 31 જેટલા કેસ નોંધાયા છે, જેમાં એક વ્યક્તિનું સર્પદંશથી મોત થયું છે. વરસાદ અટકી ગયો છે તે દરમિયાન બફારાના કારણે સરિસૃપો વધારે માત્રામાં બહાર નીકળે છે. ભરૂચ વન વિભાગને રોજના 12-15 સર્પ નીકળવાના કોલ મળે છે. એમાં અત્યંત ઝેરી પ્રજાતિના સાપો જેવા કે કોબ્રા, વાઇપર, ક્રેટ એવા અત્યંત ઝેરી સાપોના વારંવાર કોલ નીકળે છે, ચિંતાનો વિષય છે. જમ્મુ કાશ્મીર શ્રીનગરના બાટમાલુમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણની ઘટના બની, જેમાં સેનાના એક જવાન શહીદ થયા છે. ત્યારે 3 જવાન ઇજાગ્રસ્ત થયા છે. એન્કાઉન્ટર સાઇટ પરથી આતંકવાદીઓ ફરાર થયા છે, જ્યારે તેમના 2 મદદગારની ધરપકડ કરી લેવાઈ છે. તો આતંકી હોવાની જાણકારી મળ્યા બાદ સેનાએ બાટમાલુમાં જે દિયારબાની છે તેમાં ઘેરાબંધી કરી છે અને તપાસ પણ હાથ ધરી છે. અને તે જ દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન સ્પેશિયલ ગ્રુપ ઓપરેશનનો જવાન શહીદ થયો છે. તો રાજ્યના ડીજીપી એસપી વૈદે જણાવ્યું છે કે આતંકવાદીઓ અંગે સૂચના મળ્યા બાદ ઓપરેશન શરૂ કરાયું હતું. रिगार्डिंग प्रेजेंस ऑफ मिलिटेंट इन दिस बटमालू एरिया में, और उसी के चलते हुए इनिशियल सर्चेज की गई थी जम्मू कश्मीर पुलिस और सीआरपी के साथ. उसी इनिशियल सर्चेज में हम लोगों ने एक हाइड आउट बस्ट करा है और इनिशियल कार्रवाई के दौरान एक्सचेंज ऑफ फायर हुआ है जिसमें मिलिटेंट जख्मी हुआ है और अभी इस इलाके का मुहासरा हो रखा है और सर्चेज जारी हैं. इस पूरे इंसिडेंट में हमारे सिक्योरिटी फोर्सेज के जो हैं 5 अफराद हैं वो जख्मी हुए हैं, जिनमें से एक को शहादत प्राप्त हुई है. તો સમય થઈ ગયો છે સમાચાર સમાપ્તિનો, પણ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ ઉપરાંત પણ સોશિયલ મીડિયા થકી આપ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાયેલા રહી શકો છો. હાલ રજા આપશો. નમસ્કાર.